નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું ગોહિલ જીતેન્દ્ર, આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં આગળ અભ્યાસ કરવા માટે મળ્યા છીએ. છેલ્લા ભાગમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યામાં છેલ્લે આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 5 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 6 થી આજે આપણે અભ્યાસ શરૂ કરીશું. તો ચાલો આપણે દાખલા નંબર 6 જોઈએ. તો દાખલા નંબર 6 શું કહે છે બાળકો? તો કે એક રીટા નામની છોકરી છે, જે આવી રીતે તમને સંખ્યા રેખાકર આપેલી છે. તો આ રીટા નામની છોકરી એ બિંદુથી, કયા બિંદુથી? આ એ બિંદુથી પૂર્વ દિશામાં, એ બિંદુથી કઈ દિશામાં? પૂર્વ દિશામાં 20 કિલોમીટર નું અંતર કાપીને આ બી બિંદુ સુધી પહોંચે છે. એ થી શરૂ થઈને બી સુધી પહોંચે ત્યારે કેટલા કિલોમીટર નું અંતર કાપે છે બાળકો? 20 કિલોમીટર નું અંતર કાપે છે. એનો મતલબ એમ થયો, એ અને બી વચ્ચેનું અંતર કેટલું હશે? 20 કિલોમીટર જેટલું હશે. અને ત્યારબાદ ઈ બી બિંદુ અહીંથી પેલા અહીંયા પહોંચી ગઈ, પછી શું કરે છે? તો કે ત્યારબાદ શું કરે છે? બી બિંદુ થી પશ્ચિમ દિશામાં, પશ્ચિમ એટલે આમ થશે, આ બી બિંદુ થી હવે ડાબી બાજુ જશે તો પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર નું અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે? 30 કિલોમીટર. અહીંથી 30 કિલોમીટર નું અંતર આમ કાપે છે. તો પેલા અહીંથી શરૂ થશે તો 30 કિલોમીટર માં 20 કિલોમીટર તો અહીંયા પહોંચશે, કારણ કે 20 કિલોમીટર અહીંયા પહોંચે છે તો 20 એ પાછી અહીંયા પહોંચશે, બીજું 10 અહીંયા કાપી નાખે છે, પહોંચશે તો અહીંયા ક્યાંક પહોંચી શકે. તો અહીંયા કેટલા કિલોમીટર નું અંતર કાંઈ પહોંચશે? અહીંથી 30 કિલોમીટર નું અંતર, પણ ક્યાંથી? બી થી પશ્ચિમ દિશામાં. અને હજી બીજું પણ કીધું છે કે જો એ બિંદુ થી પેલા પૂર્વ દિશા તરફના અંતર, આ પૂર્વ દિશા તરફના અંતર જો ધન લેવામાં આવે, પૂર્વ દિશા તરફના અંતર જો ધન લેવામાં આવે તો પશ્ચિમ તરફના અંતરને તમે શું લેશો? તો પશ્ચિમ તરફ, પશ્ચિમ દિશામાં રહેલા અંતરને આપણે શેના વડે દર્શાવશું? ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. તો પહેલો જવાબ તો એકદમ સહેલો છે કે પશ્ચિમ દિશા તરફના રહેલા અંતરને આપણે શું કહેશું? ઋણ પૂર્ણાંક. પણ ક્યાંથી પશ્ચિમ દિશા તરફ? તો એ બિંદુ, આ બધું શરૂઆત ક્યાંથી કરીએ? એ સૌથી ઝીરો અંક ક્યાં આવ્યો છે? એ થી બધું શરૂ થાય છે. પેલા એ થી ક્યાં જાય છે? પૂર્વ દિશામાં જાય છે. કેટલા કિલોમીટર? 20 કિલોમીટર. અને ક્યાં સુધી પહોંચે? બી બિંદુ પાસે. એટલે પ્લસ 20 થયા, પછી શું થાય છે? તો એ બી બિંદુ થી હવે શું કરે? બી બિંદુ એ પહોંચી ગઈ, પછી બી બિંદુ થી પશ્ચિમ દિશામાં, પશ્ચિમ દિશામાં જાવ તો અંતર માઇનસ થાય, પશ્ચિમ દિશામાં જાવ તો અંતર ઋણ થશે. કેમ? કારણ કે આપણે એમ કીધું હોય કે પૂર્વ દિશામાં ધન અંતર લેવા પડે, તો પશ્ચિમ દિશામાં કયા અંતર લેવાના? ઋણ અંતર લેવા પડે. તો પશ્ચિમ દિશામાં બી બિંદુ થી જેટલું અંતર આમ પશ્ચિમ દિશામાં જશે એટલું શું થશે? એટલું માઇનસ થશે. તો કુલ એ કેટલું, એ બિંદુ થી કેટલી દૂર હશે? તો આટલું દૂર હશે, પણ એ કેટલું અંતર છે એ આપણે શોધવાનું છે. અંતિમ એ ક્યાં પહોંચી જશે? એ બિંદુ થી કેટલી દૂર હશે રેખા, એ આપણે શોધવાનું છે. તો આપણે શું કહ્યું? તો કઈ રીતે? પેલા તો શું લખશું? પશ્ચિમ દિશા તરફના અંતરો કેવા લેવા જોઈએ? તો કે ઋણ પૂર્ણાંકમાં લેવા જોઈએ. આપણે આનો જવાબ શું લખશું બાળકો? તો કે પશ્ચિમ દિશા તરફના અંતર ઋણ પૂર્ણાંકમાં, ઋણ પૂર્ણાંકમાં લેવા જોઈએ. આવું લખશું કે પશ્ચિમ દિશા તરફના અંતર આપણે કેવા લેવા જોઈએ? ઋણ લેવા જોઈએ. ત્યારબાદ એ બિંદુ થી હવે કેટલી દૂર હશે એ આપણે શોધવાનું છે. તો પેલા એ યાદ રાખો બાળકો, એ થી એ શરૂ કર્યું હતું 20 કિલોમીટર અહીંયા સુધી પહોંચી, અને પાછું એ 30 કાપે છે. તો અહીંથી પેલા 20 તો અહીંયા લીધું આવી જશે, આ બાકી કેટલું વધ્યું? અહીંયા 10 કિલોમીટર જેટલું વધ્યું. પણ એ કઈ રીતે મળશે એ આપણે શોધવું. બિંદુ એ થી અંતિમ સ્થાન, અંતિમ સ્થાન અંતર બરાબર શું થશે? તો એ પેલા કેટલું કાપેલું હતું? 20 કિલોમીટર પૂર્વ દિશામાં. તો આપણે પૂર્વ દિશામાં કાપેલું અંતર, પૂર્વ દિશામાં કપાયેલ અંતર માઇનસ પશ્ચિમ દિશામાં કપાયેલ અંતર, આ બાદ કરવું પડે.
પૂર્વ દિશામાં હોય એનું પ્લસ થાય ને પશ્ચિમ દિશામાં હોય શું કરવાનું બાદ કરવાનું તો પૂર્વ દિશામાં કેટલા કેટલું થાય તો 20 કિલોમીટર થાય માઇનસ કેટલું પશ્ચિમ દિશામાં જેટલું પશ્ચિમ દિશામાં હોય એ માઇનસ કરો માઇનસ કેટલું કાપ્યું તો પશ્ચિમ દિશામાં 30 કિલોમીટર તો માઇનસ શું આવશે 30 કિલોમીટર તો 20 માંથી 30 જાય નહીં બાદ પણ 30 માંથી તમે 20 બાદ કરી તો આ 30 માંથી 20 જાય તો કેટલા વધે 10 કિલોમીટર પણ કેવા મોટો આંકડા ની સાથે શું છે માઇનસ તો આગળ શું આવશે માઇનસ કોઈ ભી અંતર માઇનસ નો હોય પણ અહીંયા માઇનસ 10 કિલોમીટર શું દર્શાવે છે તો કે બિંદુ A થી એ તો પશ્ચિમ દિશામાં હશે બિંદુ A થી એ તો કેટલું હશે પશ્ચિમ દિશા તરફ એટલું રહેલું હશે 10 કિલોમીટર ઓલી બાજુ બિંદુ A થી કેટલા કિલોમીટર ઓલી બાજુ હશે 10 કિલોમીટર એટલા માટે માઇનસ 10 કિલોમીટર જવાબ આવે પણ કોઈ ભી અંતર માઇનસ હોતું નથી આ ખાસ યાદ રાખવું પડે એ માઇનસ શેની નિશાની દર્શાવે છે તો કે બિંદુ A થી પશ્ચિમ દિશામાં એટલું બાજુ હશે બિંદુ A થી પશ્ચિમ દિશામાં કેટલી બાજુ રહેલું હશે ખાલી 10 કિલોમીટર જેટલું તો આવો દાખલો હતો દાખલા નંબર 6 ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું દાખલા નંબર 7 માં એક જાદુઈ ચોરસ તમને કીધેલો છે અને એમાં એક ચોરસ હું કરાવીશ એક ચોરસ તમારા હોમવર્કમાં કરવાનો રહેશે ચાલો આપણે જોઈએ દાખલા નંબર 7 ચાલો આપણે પહેલો ચોરસ કરી લઈએ તો પહેલા ચોરસ માં હું પેલા આડા આડા બધા સરવાળા કરી નાખ તો પહેલો આડી હરોળ તો પેલા આડી હરોળ ના સરવાળા કરી તો આડી હરોળ માં પહેલો સરવાળો શું થશે 5 વત્તા માઇનસ 1 વત્તા માઇનસ 4 જો બે નિશાની ભેગી હોય તો વચ્ચે કૌંસ અંદર કૌંસ માં મૂકવી પડે હવે આ કૌંસ ખોલશો તો શું થશે 5 ના 5 વત્તે ઓછે શું થશે ઓછા 1 વત્તે ઓછે શું થશે ઓછા 4 તો શું થશે 5 ના 5 એમ ના આ બે ઓછા ઓછા છે તો ઓછે ઓછે પેલા વત્તા તો 4 ને 1 5 અને મોટા આંકડા ની નિશાની શું છે માઇનસ એટલે માઇનસ મૂળ 5 માંથી 5 જાય તો શું વધે જવાબ શૂન્ય વધે 5 માંથી 5 જાય તો જવાબ શું વધશે 0 તો આવી રીતે એક સરવાળો થયો કે આનો જવાબ શું આવ્યો આપણે 0 આવ્યો હવે આનો જવાબ ચેક કરીશું તો આમાં તમે જોવો તો આ ઈઝી રીતે થઈ શકે આ માઇનસ વાળા રહ્યા ને માઇનસ વાળા પેલા એનો સરવાળો કરી નાખો કારણ કે ઓછે ઓછે વધતા રહે સરવાળો થાય તો આ 5 અને આ 2 કુલ 7 થશે બે જ ઋણ સંખ્યા છે 7 થયા પણ કેવા 7 હશે માઇનસ 7 અને આ કેવા છે પ્લસ 7
તો પ્લસ 7 માંથી માઈનસ 7 જાય તો શું થશે 0 એટલે આનો જવાબ પણ કેવો આવશે 0 આવશે કારણ કે આ બે માઈનસ છે આ બે નો સરવાળો થાય 5 ને 2 7 અને આ પ્લસ 7 એમાં શું થાય છે 0 એવી જ રીતે આ 0 નું કંઈ કરવાનું નથી આ 3 માંથી 3 જાય તો એમાં પણ શું જવાબ આવશે 0 જવાબ આવશે 3 માઈનસ 3 તો એમાંથી શું જવાબ આવશે 0 કારણ કે પ્લસ 3 માઈનસ 3 ઉડી જાય જવાબ શું આવશે 0 હવે ઊભા સરવાળા જોઈએ ઉભા સ્તંભ તો ઉભા સ્તંભના સરવાળા કેવી રીતે થશે ઉભા સ્તંભના જો આ રીતે બધા સરવાળા કરી શકો પણ અહીંયા ટૂંકમાં તમને સમજાવું છું કયો ચોરસ જાદુ છે કે નહીં બાકી કરવા પડે આ રીતે સરવાળા ઉભા સ્તંભમાં સરવાળા કરો તો પેલું 5 વત્તા માઇનસ 5 વત્તા 0 છે તો આ 0 નું કોઈ મહત્વ છે નહીં અત્યારે વત્તા 0 એટલે 0 જ રહેશે તો આપણે શું કરશું 5 ના 5 અહીંયા વત્તે ઓછે શું થશે ઓછા 5 તો 5 માંથી 5 જાય તો શું થશે 0 એટલે ઉભા સ્તંભનો સરવાળો પણ શું આવ્યો 0 આવે એવી રીતે આનો સરવાળો કરી દો તો શું આપેલું છે -2 - 3 શું આપેલું છે 3 તો પેલા માઇનસ 1 ના માઇનસ છે આ વધતે ઓછે શું થશે -2 પછી વત્તા શું આપેલું છે 3 હવામાં જે ઓછા ઓછા હોય એમાં પેલા સરવાળો કર્યો બે સરખી નિશાની વાળા હોય એનો સરવાળો થાય તો સરવાળો શું થશે 2 ને 1 3 પણ કેવા -3 અને અહીંયા વત્તા 3 આપેલા છે તો વધતે ઓછે ઓછા 3 માં 3 જાય તો શું વધે જવાબ 0 તો આનો સરવાળો પણ શું થઈ જાય 0 એ રીતે આમાં જોવો ને તો -4 ને માઇનસ કર -7 થશે અને અહીંયા વત્તા 7 આપેલા છે તો વત્તા 7 માંથી ઋણ 7 બાદ કરશો તો એનો જવાબ પણ શું આવશે 0 આવશે હવે એ રીતે આપણે ક્રોસમાં પણ જોઈ લઈએ ક્રોસમાં આટલા જવાબ તો સરખા જ આવ્યા છે હવે આપણે ક્રોસમાં ચેક કરી જોઈએ તો ક્રોસમાં ચેક કરો ને આ રીતે તો જો તો -2 અને -3 -5 થાય 2 અને 3 5 પણ કેવા -5 અને આ +5 તો આનો જવાબ પણ શું આવશે આ ક્રોસમાં જવાબ કરો તો એમાં જવાબ શું આવે 0 આવે હવે એ રીતે આમાં ચેક કરી લઈએ આમાં તો -4 અને -2 તો 4 ને 2 6 ઓછે ઓછે વત્તા સરવાળો થશે 4 ને 2 કેવા થાય 6 પણ કેવા 6 માઇનસ એ -6 માં 0 નાખો તો શું થાય -6 જ રહે તો અહીંયા જવાબ તમારો 0 થશે નહીં કે આ આડી ક્રોસમાં તમારો જવાબ 0 થવાનો નથી એ કેવો આવશે -6 એટલા માટે પહેલો જે ચોરસ રહ્યો ને એ જાદુઈ ચોરસ નથી સાત જવાબ એક સરખા આવ્યા એક જ જવાબ છેલ્લે શું થયો ફેર થયો એટલા માટે કહી શકાય કે પહેલો ચોરસ છે ને જાદુઈ નથી તો બાળકો તમારે બીજો ચોરસ આ રીતે ચેક કરવાનો છે કે આડી હરોળના બધા સરવાળા કરવાના પછી ઊભી હરોળના બધા ઊભા સ્તંભના બધા સરવાળા કરવાના પછી ક્રોસમાં બે સરવાળા કરવાના અને જવાબ એક સરખો આવે તો આપણે કહીશું કે ચોરસ જાદુઈ છે નકર જાદુઈ નથી તો આ હોમવર્ક તમારે કરવાનું રહેશે ચાલો આપણે જોઈએ દાખલા નંબર 8 તો દાખલા નંબર 8 માં શું કહે છે બાળકો જો નીચે આપેલી કિંમતો a અને b માટે આ ચકાસો તો તમને બધાયમાં a અને b ની કિંમત આપેલી છે અને શું ચકાસવાનું કીધું છે તો આવું ચકાસવાનું કીધું છે દાખલા નંબર 8 શું ચકાસવાનું કહે છે a માઇનસ માઇનસ b બરાબર a વત્તા b આવું ચકાસો કઈ કઈ કિંમત માટે તો પહેલી કિંમત આપી છે a બરાબર 21 અને b બરાબર શું આપેલી છે 18 બીજામાં બીજી કિંમત આપેલી છે a બરાબર 118 અને b માટે કિંમત આપેલી છે 125 ચાર માંથી બે દાખલા હું ગણાવું છું બે તમારે કેમાં કરવાના રહેશે હોમવર્કમાં કરવાના રહેશે ચાલો આપણે જોઈએ તો સૌથી પહેલા એ ખબર પડવી જોઈએ કે આમાં મારે આ સમીકરણ ચકાસવાનું છે તો આ બરાબર હોય બરાબર આ એ કઈ બાજુ કહેવાય તો કે ડાબા એટલે ડાબી બાજુ કહેવાય અને આ બરાબર ની કઈ બાજુ કહેવાય જબા એટલે કઈ બાજુ કહેવાય જમણી બાજુ અને અમારે બે બાજુ કેવી લાવી છે સરખી લાવી છે બે બાજુ કેવી કરવાની છે સરખી કરવાની છે તો સૌથી પહેલા હું ડાબી બાજુમાં કિંમત મૂકીશ અને જમણી બાજુમાં કિંમત મૂકીશ જો બંનેનો જવાબ સરખો આવશે તો એ સમાન છે નકર થશે નહીં ચાલો ચેક કરીએ જો પહેલા તો ડાબી બાજુ શું આપેલી છે ડાબી બાજુ તો માત્ર બરાબરની ડાબી બાજુ આવી આપેલી છે a માઇનસ માઇનસ b બરાબરની ડાબી બાજુ આ આપેલી છે
અહીં માટે આપણે કિંમત મૂકી દઈ, a એટલે કેટલા લીધેલા છે આ પહેલા દાખલા માટે, a એટલે 21 માઈનસ ના માઈનસ હજી માઈનસ, b એટલે કેટલા લીધેલા છે, b એટલે 18 અને માઈનસ 18 આવશે, પછી શું 1 વિના 1 પછી અહીંયા ઓછે ઓછે શું થઈ જશે, ઓછે ઓછે વત્તા કેટલા 18, તો 1 વી વત્તા 18 કરવાનું છે, તો કેટલા થશે 8 ને 1 9 2 ને 1 3 39 જવાબ આવશે। હવે આવો નવ આપણે જમણી બાજુ ચેક કરીએ, જમણી બાજુ શું આપેલું છે, જમણી બાજુ તો આ જમણી બાજુ આપણે ચેક કરીએ, જમણી બાજુમાં શું આપેલું છે, જમણી બાજુમાં કેવું સમીકરણ આપેલું છે, a + b, તો a બરાબર કેટલા આવ્યા છે, a બરાબર 21 વત્તા b બરાબર કેટલા આપેલા છે 18, તો આમાં 21 વત્તા 18 એટલે શું થશે 39, તો આ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ કેવો આવ્યો, સરખો આવ્યો, એટલે કે આ સમીકરણ સાચું કહેવાય। અહીંયા મને પણ કે ડાબા બરાબર જબ્બા હોવાથી શું લખી શકાય, તો એમ કરીને આ સમીકરણ a માઇનસ માઇનસ b બરાબર a વત્તા b આવું લખી શકાય। તો આવું દરેકમાં ચેક કરવાનું છે, અમે પહેલા દાખલામાં ચેક કર્યું, એવી રીતે તમારે ચારે ચાર એક્ઝામ્પલમાં આવું ચેક કરવાનું છે, પણ હું બે એક્ઝામ્પલ હું ગણાવું છું, બે તમારે કેમાં ગણવાના, બાળકો હોમવર્કમાં ગણવાના રહેશે। ચાલો આપણે જોઈએ બીજો દાખલો, એમાં પણ શું કરશું, પહેલા ડાબી બાજુમાં કિંમત મૂકશું પછી જમણી બાજુમાં મૂકશું, અને બે બાજુની કિંમત જો સરખી આવશે તો આપણે કહીશું કે આ થાય છે। ચાલો આપણે જોઈએ ડાબી બાજુની કિંમત શું થશે, તો ડાબા બરાબર મને શું આપેલું છે, a માઇનસ માઇનસ b આવું આપેલું છે, આમાં પહેલા કિંમત મૂકી દીધી, a એટલે કેટલા લેવાના, હવે બીજા દાખલા માટે 118 માઇનસ ના માઇનસ પછી માઇનસ ના માઇનસ b એટલે કેટલા લેવાના 125, હવે શું થશે 118 ના 18 ને ઓછે ઓછે શું થશે વત્તા 125, હવે આ બંનેનો શું કરવાનો રહેશે તમારે સરવાળો, સરવાળો કેવી રીતે કરશું, આ 8 અને 5 કેટલા થાય 13 નો કરોડો વધી આવી 1 એક ને બે ત્રણ ત્રણ ને એક ચાર અને એક ને એક કેટલા થાય 2 243 થાય। તો આવો નવો સરવાળો તમારે જમણી બાજુમાં આવી જવો જોઈએ, તો જમણી બાજુ શું આપેલી છે, જમણી બાજુ તો જમણી બાજુ આપણે આપેલી છે a વત્તા b, તો એમાં a બરાબર કેટલા લેવાના 118 વત્તા b બરાબર કેટલા લેવાના 125, તો b બરાબર 125 લેવાના, આ બે નો સરવાળો કરો તો 8 ને 5 કેટલા થશે 13 નો તગડો વધી આવી 1 1 ને 2 3 3 ને 1 કેટલા થશે 4 અને 1 ને 1 કેટલા થશે 2, તો આમાં પણ ડાબી અને જમણી બાજુ બંને કેવી આવશે સમાન આવશે, એટલે કે ડાબા બરાબર જબ્બા થશે, આને જેમ જ લખો ડાબા બરાબર જબ્બા, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન હોવાથી તમે આ સમીકરણ લખી શકો। તો આવી રીતે તમારે ચારે ચાર એક્ઝામ્પલમાં ચકાસવાનું છે કે બંને બાજુ કેવી થવી જોઈએ, સમાન થવી જોઈએ। આવડશે ને બાળકો, એકદમ સહેલું છે। તો હવે જોઈએ દાખલા નંબર 9, ચાલો દાખલા નંબર 9 શું કહે છે, ખાલી જગ્યાને ચોરસ બોક્સમાં, આપણે ચોરસ બોક્સમાં છે કઈ કઈ નિશાની મૂકવાની છે, લેસ ધેન ગ્રેટર ધેન અથવા તો ઇક્વલ, આ ત્રણમાંથી એક નિશાનીનો યોગ્ય ઉપયોગ કરવાનો છે ચોરસ બોક્સમાં, જેમ કે તમને ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, પહેલું આપેલું છે માઇનસ આ વત્તા માઇનસ ચાર ચોરસ બોક્સ, અને આ બાજુ આપેલું છે માઇનસ આઠ અને માઇનસ ચાર, આવી રીતે આપેલું છે, બીજું આપેલું છે માઇનસ ત્રણ વત્તા સાત માઇનસ ઓગણીસ ચોરસ બોક્સ, પંદર માઇનસ આઠ વત્તા માઇનસ બે નિશાની ભેગી થાય તો જ બાળકો કૌંસમાં રાખવાના, નકર રાખવાના નહીં। હવે એક રીતે અહીંયા લખી દીધી, ત્રીજો દાખલો શું આપેલો છે, 23 માઇનસ 41 વત્તા 11 ચોરસ કૌંસમાં, 23 માઇનસ 41 માઇનસ 11
ચોથો ચોથો તમે જાતે ગણ્યો ચોથો ગણ્યો ચલો 39 વત્તા માઇનસ 24 માઇનસ 15 ચોરસ કાઉન્સમાં 36 વત્તા માઇનસ 52 માઇનસ માઇનસ 36 આવું આટલું આવ્યું છે હવે બંને બાજુ ચેક કરવાના જો બંને બાજુ સરખા જવાબ આવે ને સરખા જવાબ તો વચ્ચે બરાબર જો આ જવાબ મોટો આપણે આવું ભણી ગયા છે દાખલા કે 8 અને 3 હોય તો બેમાં મોટું કોણ તો આપણે કહી શકાય 8 મોટા છે કોના કરતા 3 કરતા જે મોટા હોય ને જે નાના હોય એને આપણે શું મારવાની કોણ તો નાના ને કોણ એટલે આ નાના ને શું આપવાનું કોણી મારવાનું તો નાના ને કોણી રાખ તો આને આનો મતલબ શું થાય તો કે 8 છે ને 4 એક્ઝામ્પલ આપણે અત્યારે વિડિયો લેક્ચર ની મર્યાદા હોવાથી આ 4 એક્ઝામ્પલ આપણે આગળના ભાગમાં અભ્યાસ કરીશું બરોબર એટલા માટે જો તમને અત્યાર સુધીના દાખલા ન સમજાણા હોય તો પ્લીઝ કોમેન્ટ કરશો અને આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે ત્યાં સુધી જય હિંદ જય ભારત